અને લસણ લીધું છે, મીઠું લીધું છે, જીરું લીધું છે, મોટી 3 ચમચી જેટલા ધાણા છે, 1 ટામેટું છે, 10 થી 15 નંગ જેટલા તીખા મરચાં છે. તીખા મરચાં બને છે ચટણી સરસ લાગે. લસણ લીધું છે 10 નંગ જેટલું, 1 ચમચી મીઠું અને 1 ચમચી જીરું. આની આપણે ખાંડના અંદર ખાંડી અને મસ્ત મજાની ખલના અંદર ચટણી બનાવવાની છે. અને આ ગેસ બનાવવાની છે અને મીઠું જે મસાલા કરવું એ હું તમને બતાવું. તો ચલો બનાવવાની ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસ બનાવી દઈએ. ગેસ બનાવવા માટે મેં આવી રીતે માટીની ખાંડી લીધી છે. ખાંડીના અંદર આપણે પાણી રેડીશું. એક વાટકી ચોખા છે તો 4 વાટકી જેટલું પાણી લીધું છે. ચોખા પલાળેલા છે તો બી પાણી 4 વાટકી લીધું છે. ગેસ ઢીલી આવે, બહુ કઠણ ના આવે એના માટે. હવે આપણે મીઠું જીરું લેવું. 1 વાટકી ચોખા જોડે આપણે 4 વાટકી પાણી લઈ લીધું છે, તમે જોઈ લો. હવે આપણે અંદર એક ચમચી મીઠું નાખું છું, મોટી 1 ચમચી નાખવાનું. પાણી ઉકળે એટલે આપણે અંદર જીરું હાથથી મસળી નાખીશું. પાણી ચેક કરીશું, કોરા મંડી છે. હવે હાથથી મસળેલું જીરું નાખી દઈશું આપણે 1/2 ચમચી. હવે આપણે પલાળેલા ચોખા નાખી દઈશું. હવે આ ચોખાને આપણે પહેલાં ચડવા દેશું, પછી દહીંનો ઉપયોગ કરવાનો છે. પહેલાં દહીંનો ઉપયોગ નહીં કરવાનો, ચડવા દેશું. હવે આપણે ગેસ ચડી રહી છે એટલામાં આપણે ટામેટું લીધું છે, મરચાં લીધા છે અને લસણ લીધું છે. હવે આપણે અંદર મીઠું જીરું નાખી દઈશું. હવે ધાણા નાખી દઈશું. હવે આપણે એને મસ્ત મજાનું વાટી લેવાનું છે ખલના અંદર, એકદમ બહુ જ ફાઇન. આને એકદમ હું ઝીણું ખાંડી લઈશ. મિત્રો તમે જોઈ શકો ચટણી તો ખાંડી રેડી થઈ ગઈ છે. હવે તમે વાટકીના અંદર નીકળી દીધી છે. ઉકાળો આવતો હતો એટલે મેં આવીને ઢાંકણ ખોલ્યું છે. તમે જોઈ શકો છો આપણે ગેસ માટેના ભાત બહુ જ મસ્ત મજાના ચડી રહ્યા છે. થોડી વાર છે હજી. ગરમીની મોસમ છે એટલે મેં જીરુંનો ઉપયોગ કર્યો છે. તમારે ઘરે જીરું ના વપરાતું હોય તમે ના નાખો તો બી ચાલે. હજી આપણે સરસ ચડવા દેવાના છે આને, પછી આપણે દહીંનો ઉપયોગ કરવાનો છે. એકદમ સરળ છે, સિમ્પલ છે અને પેટને નાટડે તો બહુ ઠંડક આપે ગેસ એટલે બહુ સરસ. એમ જૂના દાદા દાદી તો આપણે ઘરે ઘરે રોજ બનાવતા જ હતા. એમ બહુ જ સરસ. એમ અમારા રાજસ્થાનના અંદર તો મારા પિયરના અંદર તો હજી પણ બનાવે છે. એમ મારા મમ્મી દાદી બધા બનાવે છે ને લોકો ખરેખર ખાય છે. હું પણ જાઉં તો ખાઉં, મને બી બહુ જ મસ્ત લાગે છે. એમ સરસ મજાને ઉકળવા દઈશું આપણે. અને અહીંયા હવે આપણે ચમચીથી મિક્સ કરી દેવાનું છે એટલે કઠ્ઠા કઠ્ઠાવાળું દહીં ના જાય. તો હું લાઈન કરી દઈશું આવી રીતે. અંદર ચોખા ચેક કરી લઈશું. ચોખા મસ્ત ચડી ગયા છે. હવે આપણે દહીં નાખવાનું છે. દહીં નાખી દીધું છે. હવે આપણા ગેસને દહીંના અંદર મસ્ત પાકવા દેવાની છે. અને પાકતી મિનિમમ 10-1 મિનિટ જેવું થશે. હું ધીમા તાપે પાકવા દઈશ એટલે થોડી થોડી વાર આપણે ચેક કરીશું. માટીના વાસણ યુઝ કરીશું. માટીના વાસણના અંદર ગેસ ખરેખર એટલી મસ્ત બને છે ને એમ
ગરમ તો ગરમ પણ ઠંડી પણ બહુ જ મસ્ત લાગે છે આવી એમ. તમે જો સાંજે ખાવી હોય તો તમે સવારે બનાવી શકો છો. અને આખવા દેશું સરસ મજાનું. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચમચાથી હલાવતું જવાનું, જ્યાંથી કરીને તળિયા ચોટે નહીં. માટીનું વાસણ છે એટલે પ્રોબ્લેમ નહીં થાય. માટીના વાસણના અંદર બહુ ચોટતું નથી હોતું, પણ તો સત્ય આપણે આવી રીતે હલાવતું રહેવાનું. તમે જ્યારે પણ ગેસ બનાવો તો તમારે જાડું વાસણ હોય થોડું એવું લેવાનું. માટીનું વાસણ ના હોય તો જાડા વાસણમાં લેવાનું, લોહી હોય તપેલું હોય, પણ તમારે વાસણ જાડું લેવાનું, જેથી કરીને ગેસ તળિયે ચોટે નહીં અને બહુ જ મસ્ત બને. હલાવતા જશું આપણે આવી રીતે થોડી થોડી વારે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની એકદમ ઘટ થાય છે. ચોખા પણ મસ્ત ઓગળવા આવી ગયા છે અંદર. તમે કણકીની પણ બનાવી શકો છો. તમારા ઘરે કણકી હોય તો કણકીની ગેસ બી બહુ જ ફાઇન બને. મિત્રો તમને ચકલીનો અવાજ આવે છે? અમારા ઘરે ચકલી બી વાળી છે ને બહુ જ મસ્ત મજાને અવાજ કરે છે. એના બચિયા છે, બચિયા અને ચકલી બંને એટલો સરસ મજાનો અવાજ કરે છે. મને ત્યારે ચકલીનો અવાજ હતો હોય ત્યારે જમવાનું બનાવવાની ખરેખર બહુ જ મજા આવે છે. મસ્ત થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો ગેસ તો આપણી રેડી થઈ ગઈ છે. સાત પકવાન ભૂલી જાય એટલી મસ્ત મજાની ગેસ આપણી રેડી થઈ ગઈ છે. તમારા બાળકોને જરૂરથી તમે બનાવીને ખવડાવજો, ખરેખર એમ ખુશ થઈ જશે. એને પહેલે પહેલે ક્યારેય નહીં ખાધું હોય આ વસ્તુ. ચલો સર્વ કરીશું, ગેસ બંધ કરી દઈશું. મેં આવી રીતે તાવડી લીધી છે, તાવડીના અંદર સર્વ કરું છું. મેં તમને બતાવ્યું કે આ ટ્રે ગેસ ઠંડી મસ્ત લાગે છે એટલે આપણે પહેલાં તો તાવડીમ કાઢીને હું તો ફ્રીજમાં સર્વ કરી દઈશ ને પછી સાંજે ખાઈશ. અત્યારે ખાવા પ્રમાણે કાઢ્યું છે, હું તમને બતાવું છું એ.